नमस्कार, कोरोना बाद नवी बीमारी बनी बेकाबू, 63,000 લોકોના લીધા ભોગ, પીએમ નરેન્દ્ર મોદી અને નવી સરકારની રચના, મંડુક વાવાઝોડુંને મચાવી તબાહી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મહત્વની બેઠક, સીએમએ લીધા મહત્વના શપથ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. સર્વપ્રથમ ગુજરાતમાં નવી સરકારની રચના કરવા માટે ભાજપે કવાયત તેજ કરી છે, જેને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને મોડી રાત સુધી ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંભવિત મંત્રીઓના નામ મુદ્દે ચર્ચા થઈ હતી. ગુજરાતમાં સીએમ પદ માટે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું છે અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન સોમવારે કરાયું છે. ત્યારબાદ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ પહેલા જૂના મંત્રીઓ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલ તમામ જૂના મંત્રીઓને બપોરના ભોજન માટે આમંત્રણ મોકલ્યું હતું, જેથી તમામ મંત્રીઓ ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ સાથે 1.5 વર્ષની કામગીરીને બિરદાવી હતી. સાથે તમામ મંત્રીઓ સાથે સાથ સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. કોરોના બાદ ફરી થશે આયોજન. ગુજરાતમાં તહેવારો અને ઉત્સવોની ભરપૂર ઉજવણી થાય છે, ત્યારે હવે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોની તૈયારી શરૂ કરી દેવાય છે. કોરોના બાદ પ્રથમ વખત કાર્નિવલ યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા હોવાથી મોટા પાયે આયોજન કરાઈ રહ્યું છે. તો બીજી તરફ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ડિસેમ્બરના એન્ડમાં કાર્નિવલ અને જાન્યુઆરીમાં ફ્લાવર શો યોજાશે. ત્યારબાદ નવા મુખ્યમંત્રીએ લીધા શપથ. હિમાચલ પ્રદેશના નવા સીએમ સુખવિંદર સુખુએ સિમલાના રીજ મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સમારોહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ શપથ સમારોહમાં સચિન પાયલટ, મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. ત્યારબાદ ચેન્નઈના મામલ્લપુરમમાં ચક્રવાત બનુસે ભારે તબાહી મચાવી છે. મામલ્લપુર અને તેની આસપાસના વિસ્તારમાં વાવાઝોડાને કારણે 400થી વધુ વૃક્ષો પડી ગયા છે અને સીએમએ કહ્યું છે કે વાવાઝોડાને કારણે 4 લોકોના મોત પણ થયા છે. જાનમાલને થયેલા નુકસાનને રોકવા માટે તમામ પગલાં લેવાઈ રહ્યા છે અને તેને કારણે વીજ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. હવે તોફાન નબળું પડ્યું છે. તમિલનાડુ સરકાર કેન્દ્ર સરકાર પાસે સહાય માંગી શકે છે. બાદ હવે નવી બીમારી બની બેકાબુ. WHO મુજબ 2 વર્ષમાં મેલેરિયાએ વધુ 63,000 લોકોનો ભોગ લીધો છે, જ્યારે 1.3 કરોડથી વધુ લોકો આ રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોનાએ મેલેરિયાને કાબૂમાં રાખવા પ્રયત્નોને વિક્ષેપિત કર્યા છે. જોકે હવે વિશ્વની પ્રથમ મંજૂર કરાયેલી મેલેરિયા વિરોધી રસી આ બીમારીને કાબૂ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ગત વર્ષે વિશ્વમાં મેલેરિયાના કુલ 24.7 કરોડ કેસ હતા, જેમાં 6.19 લાખ લોકોના મોત થયા છે, જેમાં 95% લોકો આફ્રિકાના હતા.